નમસ્કાર મિત્રો ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આ વિડિયોમાં આપણે રાજ્યમાં આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું તેમજ સરકાર દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે તેને લઈને પણ આપણે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાઇકન પ્રેસ કરી લેજો સાથે વિડીયોને અંત સુધી જરૂર જોજો તો ચાલો મિત્રો આજના સૌ મુખ્ય સમાચાર જોઈએ પેટ્રોલના ભાવમાં ઘટાડો થયો છે એક નવેમ્બર મંગળવારથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પૈસાનો ઘટાડો કરાયો છે ભાવ સવારે લાગુ કરવામાં આવશે ના રોજ કેન્દ્ર સરકારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત છન્નું પોઈન્ટ બોતેર રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત નેવ્યાશી પોઈન્ટ બાસઠ રૂપિયા પ્રતિ લીટર રાખવામાં આવી છે આ સાથે મિત્રો આજના તાજા સમાચાર જોઈએ તો સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે નવેમ્બર મહિનાની પહેલી તારીખથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે કોમર્શિયલ સિલિન્ડરમાં જ આ રાહત આપવામાં આવી છે જેમાં ઓગણીસ કિલોના સિલિન્ડરના ભાવમાં એકસોને પંદર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી છ જુલાઈ બાદથી જ આ ભાવ સ્થિર રહ્યા છે એલપીજી સિલિન્ડરના બુકિંગ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ ઉપર ઓટીપી આવશે તમને ગેસની ડિલિવરી સમયે ઓટીપી બતાવવા પડશે ત્યારબાદ જ સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવશે આ સાથે મિત્રો આજના તાજા સમાચાર તરફ આગળ વધીએ તો પીએમ કિસાનના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે પીએમ કિસાન યોજનાની બારમા હપ્તાની ચૂકવણી પહેલાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે હવે લાભાર્થી કિસાન પોર્ટલ પર જઈને આધાર નંબરથી પોતાના સ્ટેટસ ચેક કરી શકશે અને આ માટે તેમને હવે રજીસ્ટર મોબાઈલ નંબર આપવો પડશે જીએસટી રિટર્નના પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર જોઈએ તો મોરબી દુર્ઘટનામાં અગત્યના સમાચાર ગુનેગાર સામે આવ્યા છે મોરબી દુર્ઘટનામાં નવ આરોપીઓ સામે મોરબી પોલીસે કલમ નંબર ત્રણસો ચાર ત્રણસો અંતર્ગત ગુના દાખલ કર્યા છે કડક કાર્યવાહીના દાવા વચ્ચે ઓરેવો કોમ્પ્લેનના જયસુખ પટેલનું નામ ન આવતા સવાલો ઊભા થયા છે જયસુખ પટેલ ધરપકડ સામે પોલીસે ગાળોગાળ જવાબ આપ્યો હતો દુર્ઘટનામાં આરોપી હશે તેની સામે કાર્યવાહી કરાશે તેવા જૂના જવાબોની કેસટ વગાડી હતી મોટી માછલીને છોડી અન્ય ધરપકડ લોકોમાં ચર્ચા ચાલી રહી છે આ સાથે મિત્રો આજના અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો બેવડી ઋતુનો અનુભવ થશે હાલમાં મહત્તમ નોર્મલ તાપમાન બત્રીસ થી પાંત્રીસ ડિગ્રી ગણાય છે જે આગામી સમયમાં મહત્તમ તાપમાન આગાહીના વચ્ચેના બે ત્રણ દિવસ અમુક સેન્ટરમાં સાડત્રીસ ડિગ્રી જોવા મળશે બાકીના દિવસો માં ચોત્રીસ થી પાંત્રીસ ડિગ્રીની રેન્જ જોવા મળશે જ્યારે લઘુત્તમ નોર્મલ તાપમાન વીસ ડિગ્રી સેલ્સિયસ ગણાય છે જેની તુલના એ સપ્તાહ દરમિયાન એકાદ ડિગ્રી વધુ રહેશે ટોકમાં મિત્રો વાત કરવામાં આવે તો રાત્રે કડકડતી ઠંડી જોવા મળશે જ્યારે વહેલી સવારે પણ ગુલાબી ઠંડીનો અનુભવ થશે બપોરના સમયે ગરમીનો અનુભવ થશે તેવી જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પ્રેસ જરૂર કરી લેજો